आप જોઈ રહ્યા છો સાંજે સમાચાર। સૌથી પહેલા વાત કરીશું ભાવનગરથી સામે આવી રહેલા સમાચારની। ડુપ્લિકેટ નોટો બનાવતું કારખાનું ઝડપી લેવામાં આવ્યું છે। ભાવનગરમાં ઝડપાયું છે આ કારખાનું। શહેરના કુમુદવાડી વિસ્તારમાં આ કારખાનું ચલાવવામાં આવતું હતું, તેને ઝડપી લેવાયું છે। એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો હાલ તો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। પ્રિન્ટર સહિતની સામગ્રી મળી આવ્યાની પ્રાથમિક વિગતો પણ સામે આવી રહી છે। ભાવનગરથી આ સમાચાર। એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર જાણકારી મળતા જ પહોંચ્યો હતો। ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હતી આ કારખાનામાં। ભાવનગરમાં આ કારખાનું હતું, શહેરના કુમુદવાડી વિસ્તારમાં આ કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। તો પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। નકલી નોટો આ જગ્યાએ બનાવવામાં આવતી હતી। પ્રાથમિક વિગતો પ્રમાણે પ્રિન્ટર સહિતની તમામ જે સામગ્રી છે તેને ઝડપી લેવાઈ છે। એલસીબી એસઓજી સહિતની ટીમ જે છે તે ઘટનાસ્થળ પર પહોંચી સંવાદદાતા અલ્પેશ ડાભી પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। અલ્પેશ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શું અપડેટ્સ આ દિશામાં? જે ચોક્કસ જણાવી દઉં, શહેરના કુમદવાડી વિસ્તારમાં સોપારી કટિંગ કરતી દુકાનમાં નકલી નોટો છપાતી હોવાનું પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસ એસઓજી પોલીસે રેડ કરતા કલર પ્રિન્ટર દ્વારા ત્યાં નોટો છપાતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે અને ત્યાંથી હાલ એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે અને 2500 ની દરોની નોટો ઝડપાઈ હોવાનું જાણવા મળ્યું છે। પણ જો કે હજી સુધી સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ ફરી એક વખત આપણે જણાવી દઈએ કે પ્રિન્ટર સહિતની સામગ્રી મળી આવી છે તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે। જાણકારી મળતા જ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો હતો।